છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં 11મું ચેપ્ટર, જેનું નામ છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. અને આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એનું નામ છે શહેરીકરણ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રમાં જે ઝડપી આર્થિક વિકાસ થયો, ખાસ કરીને 1991ના સુધારા પછી, તો એ બાબતે આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી સ્થળાંતર અંગેની, કે ગામડામાંથી શહેરોમાં, અથવા તો એક ગામમાંથી બીજા ગામમાં, અથવા તો એક શહેરમાંથી બીજા શહેરમાં, અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં લોકો શા માટે સ્થળાંતર કરીને જાય છે, આ અંગેની તમામ ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી. તો હવે એવો જ એક પ્રશ્ન છે જે આપણા ભારતીય અર્થતંત્રમાં વિકાસની સાથે ઉદ્ભવ્યો છે, તો એ છે શહેરીકરણ. તો શહેરીકરણ શું છે અને શહેરીકરણ શા માટે આપણે અભ્યાસ કરવાનો છે તો ખાસ સમજી લઈએ. તો ભારત દેશમાં 1991માં આર્થિક સુધારા થયા. 1991માં આર્થિક સુધારા થયા એનું પરિણામ એ આવ્યું કે આપણા દેશનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થયો. આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થયો એનું પરિણામ એ આવ્યું કે આપણા દેશના 3 મુખ્ય ક્ષેત્રો છે. એક તો છે કૃષિ ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો આ રીતે 3 ક્ષેત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. એમાં પણ આ બંને ક્ષેત્રો, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ બંને માટે સરકારે ઘણી બધી ઔદ્યોગિક નીતિઓ અને ઉદાર નીતિઓ અપનાવી. તો પરિણામ એ આવ્યું કે શહેરોમાં ઉદ્યોગો અને સેવાઓનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. તો જે ગ્રામીણ વિસ્તારના લોકો જે શિક્ષણ મેળવેલા હતા, કૌશલ્ય ધરાવતા હતા, એ લોકો પોતાના કૌશલ્ય અને શિક્ષણનો ઉપયોગ કરવા માટે શહેરો તરફ વળ્યા. તો પરિણામ એ આવ્યું કે મોટાભાગની ગ્રામીણ વસ્તી હળવે હળવે શહેરો તરફ જવા માંડી. તો આજે આખી પ્રક્રિયા છે એને શહેરીકરણ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે શરૂઆત 1991 પહેલાંની હતી, પણ ધીમી પ્રક્રિયા હતી. પણ જેમ આપણા દેશનો વિકાસ થયો, એમ વિકાસ થવાની સાથે સાથે આ જે પ્રક્રિયા છે, ગ્રામીણ વિસ્તારમાંથી લોકો શહેરી વિસ્તારમાં આવે અને પછી ત્યાં કાયમી વસવાટ કરે, તો એ પ્રક્રિયા આર્થિક વિકાસ પછી ખૂબ જ ઝડપથી વધી છે. સામાન્ય એક શહેરીકરણનો અર્થ જોઈએ તો કોને કહેવાય? તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં વસ્તીનું સ્થળાંતર થાય, એટલે કે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો શહેરી વિસ્તારમાં વસે, કાયમી વસવાટ કરે, એને સ્થળાંતર કરે, તો એને સામાન્ય ભાષામાં શહેરીકરણ કહેવાય. અને આ જે શહેરીકરણની પ્રક્રિયા છે એ આર્થિક અને સામાજિક બંને પ્રક્રિયા છે. આર્થિક પ્રક્રિયા એટલા માટે છે કારણ કે લોકો, મોટાભાગના લોકો ગામડામાંથી શહેરોમાં વધારે સારી આવક મેળવવા માટે, વધારે સારું જીવન ધોરણ જીવવા માટે આવે છે. સામાજિક પ્રક્રિયા એટલા માટે કહેવાય કે ઘણા બધા સામાજિક કારણો હોય છે, દાખલા તરીકે લગ્ન પણ હોઈ શકે, સારું જીવન જીવવાની ઈચ્છા પણ હોઈ શકે, ગામડાના જે રીતિરિવાજો છે એમાંથી મુક્તિ મેળવવા માટે પણ શહેરીકરણ થઈ શકે. તો આર્થિક અને સામાજિક બંને શહેરીકરણની પ્રક્રિયામાં એનો સમાવેશ થાય છે. હવે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ, શાસ્ત્રીય વ્યાખ્યા શહેરીકરણની. તો ખાસ શહેર અથવા તો નગર કોને કહેવાય? એના માટે ભારત સરકારે ઘણી બધી વ્યાખ્યાઓ અપનાવી હતી. સૌ પ્રથમ જોઈએ તો ભારતે 1951માં શહેર અથવા તો નગરની વ્યાખ્યા જે અપનાવી હતી ઘણી બધી ઉદાર હતી, ઘણી બધી એમાં છૂટછાટ હતી. પછી 1961માં એમાં ફેરફાર કરવામાં આવ્યો અને શહેરની વ્યાખ્યા ચુસ્ત બનાવી, કડક નિયંત્રણવાળી બનાવાઈ. અને આ બધી વ્યાખ્યાઓમાં સમયાંતરે 1971માં, 1981માં, 1991માં, 2001માં આ બધા ફેરફાર કરવામાં આવ્યા. તો હવે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં શહેર અથવા તો નગર કોને કહેવાય એની સરળ વ્યાખ્યા આપણે જોવાના છે. ટોટલ 4 મુદ્દા, 4 બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખીએ તો આપણને ખબર પડે કે શહેર કોને કહેવાય. સૌથી પહેલી બાબત, એવો વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ હોય, જેને આપણે મ્યુનિસિપાલિટી પણ કહીએ છીએ. તો મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ હોય અથવા કેન્ટોનમેન્ટ બોર્ડ હોય. કેન્ટોનમેન્ટ બોર્ડ સામાન્ય ભાષામાં સમજીએ તો એવો કોઈ પણ વિસ્તાર કે જ્યાં પોલીસ દ્વારા આખા શહેરનું નિયંત્રણ થતું હોય, એમાં દેખરેખ રાખવામાં આવતી હોય. તો આ રીતે એવો કોઈ પણ વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, કેન્ટોનમેન્ટ બોર્ડ હોય, અથવા તો નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, આ એવી કમિટી છે કે જે શહેરી વિસ્તારના વિકાસનું કામ કરે છે. તો આ રીતે આ 3માંથી કોઈ પણ એક સંસ્થા જે તે વિસ્તારમાં આવેલી હોય તો એ વિસ્તારને શહેર ગણી શકાય. બીજી શરત કે એવો વિસ્તાર કે જ્યાં નીચેના માપદંડોનું પાલન થતું હોય. તો બીજા એવા 3 માપદંડો છે. એક માપદંડ થયો કે આ 3માંથી કોઈ પણ એક સંસ્થા હોય. બીજા 3 માપદંડ છે, એમાંનો પહેલો માપદંડ છે કે એ વિસ્તારમાં 5,000 કે એના કરતાં વધારે વસ્તી હોય. એટલે એવો કોઈ પણ વિસ્તાર કે જ્યાં 5,000 કે એના કરતાં વધારે વસ્તી હોય તો જ એને શહેરમાં ગણી શકાય. બીજો માપદંડ
કે 75% કે એના કરતાં વધુ કાર્યશીલ પુરુષ વર્ગ, કાર્યશીલ પુરુષ વર્ગ એટલે એવો વર્ગ, એવા પુરુષો કે જે લોકો આર્થિક પ્રવૃત્તિ કરતા હોય, આપણી ભાષામાં કહીએ તો ટૂંકમાં કમાવા માટે જતા હોય, રોજગારી મેળવતા હોય, તો કુલ વસ્તીના 75% કે એના કરતાં વધુ કામ કરવાવાળા, રોજગારી મેળવવાવાળા પુરુષો કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય. આપણે ખાસ સમજી લઈએ કે ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં મોટાભાગના પુરુષો કે સ્ત્રીઓ કે કોઈ પણ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય, પણ શહેરી વિસ્તારમાં જોઈએ તો શહેરી વિસ્તારમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો હોય, તો મોટાભાગની વસ્તી કાં તો ઉદ્યોગોમાં હોય કાં તો સેવા ક્ષેત્રમાં રોકાયેલી હોય. એટલે બીજો માપદંડ છે કે 75% કરતાં વધારે પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય. ત્રીજો માપદંડ છે વસ્તી ગીચતાનો, તો વસ્તી ગીચતા અહીંયા 400 કે એના કરતાં વધી હોવી જોઈએ, એટલે મતલબ પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે એના કરતાં વધારે લોકો રહેતા હોવા જોઈએ. તો ટોટલ આ 4 માપદંડો છે, આ 4 માપદંડોને આપણે સમાવિષ્ટ કરીએ, સામેલ કરીએ તો શહેરની વ્યાખ્યા બને. તો આ રીતે સરકારે શહેરની વ્યાખ્યા અંગેની રજૂઆત કરી છે. બીજું ખાસ સમજીએ કે દેશનો આર્થિક વિકાસ અને ભારત સરકારે શહેરીકરણ માટે ઘણી બધી ઉદાર નીતિઓ પણ અપનાવી હતી, અને એનું પરિણામ એવું છે કે સમયની સાથે સાથે શહેરીકરણ વધારે ને વધારે ઝડપથી થતું જાય છે. હવે આ જે શહેરીકરણ થાય છે, આ શહેરીકરણ મોટા ભાગે 3 રીતે થાય છે, 3માંથી કોઈ પણ એક રીત હોઈ શકે, તો 3 રીત હોઈ શકે છે. તો શહેરીકરણ જે 3 રીતે થાય છે એ એક તો સમજી લઈએ, ખાસ MCQમાં પણ પૂછાય કે શહેરીકરણ કેટલી રીતે થાય છે, તો 3 રીતે. તો પહેલી રીત છે કે આ સામાન્ય છે, વસ્તી વધારો થવા માટેનો સામાન્ય નિયમ કે મૃત્યુદર નીચો હોય અને જન્મદર ઊંચો રહે, તો પરિણામ એ આવે કે શહેરની વસ્તી વધે. ઘણી વખત એવું થાય કે કોઈ પણ શહેરમાં જન્મદર ખૂબ જ વધી જાય, મૃત્યુદર ખૂબ જ ઘટી જાય, આને કુદરતી વસ્તી વધારો પણ કહેવાય. તો શહેરમાં આ વસ્તુ થાય તો એના કારણે શહેરની વસ્તી વધે, અને શહેરની વસ્તી વધે તો એને પણ શહેરીકરણ થયું કહેવાય. બીજી રીત છે કે ગ્રામ અથવા તો જે નગરની વ્યાખ્યા છે એમાં સરકાર કોઈ ફેરફાર કરે. અહીંયા આપણે વાત કરી 5000 કે તેથી વધુ વસ્તી ધરાવતો કોઈ વિસ્તાર હોય, 75% કે એના કરતાં વધારે પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય, આવા કોઈ પણ માપદંડમાં સરકાર ફેરફાર કરે, અને આ ફેરફારને કારણે શહેરની વસ્તીમાં, શહેરના વિસ્તારમાં, શહેરની કાર્યપદ્ધતિમાં કાંઈ પણ ફેરફાર થાય તો પણ શહેરમાં વસ્તી વધારો થઈ શકે અથવા તો શહેરની વ્યાખ્યામાં બદલાવ થઈ શકે. એટલે બીજી રીત છે કે ગ્રામ અથવા તો નગર એટલે કે શહેરની વ્યાખ્યામાં ફેરફાર થાય તો શું થાય કે આજુબાજુના વિસ્તારો હોય એ શહેરમાં સામેલ થઈ શકે. દાખલા તરીકે સુરત કે અમદાવાદ જેવા મોટા શહેરો છે તો એની આજુબાજુના જે ગામો છે એ આજુબાજુના ગામો સુરતની અંદર અથવા તો અમદાવાદની અંદર સમાઈ શકે, તો પરિણામ એ આવે કે જે વિસ્તારો શહેરમાં સમાય એ વિસ્તારોની વસ્તી હવે શહેરની વસ્તી કહેવાય, તો શહેરની વસ્તી વ્યાખ્યા બદલાવાને કારણે પણ અચાનક વધી શકે. અને ત્રીજી રીત છે શહેરીકરણની, છે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે. ભારત દેશમાં શહેરીકરણ થવા માટેની આ મોટા મોટી રીત છે કે મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે છે અને એના કારણે શહેરીકરણ થાય છે. એમ કેવું યોગ્ય રહેશે કે શહેરીકરણ ખૂબ જ અનિયંત્રિત રીતે થાય છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે છે. ઘણા બધા કારણો હોઈ શકે છે, એક તો સૌથી મોટા મોટું છે સારું જીવન ધોરણ મેળવવા માટે, સારું શિક્ષણ મેળવવા માટે, સારું આરોગ્ય મેળવવા માટે, તો આ બધી સુવિધાઓને કારણે આકર્ષાઈને મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાંથી આકર્ષાઈને શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે છે. અને આ રીતે ભારત દેશની અંદર શહેરીકરણ ખૂબ જ ઝડપથી આ પ્રક્રિયા વધવા પામી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ કે શહેરીકરણની અસરો શું થાય, શહેરીકરણની હકારાત્મક અસરો પણ છે અને નકારાત્મક અસરો પણ છે. આપણા ભારતીય અર્થતંત્રને શહેરીકરણના કારણે ફાયદા પણ થાય છે અને ઘણી બધી નુકસાનની પ્રક્રિયાઓ પણ થાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.